બિન સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા શંકાના દાયરામાં છે. જ્યારથી પેપર લીક થયું ત્યારથી જ વિરોધ પક્ષો અસિત વોરા પર આક્ષેપો કરી રહ્યા છે. સવારના 10 વાગ્યાથી કેબિનેટની બેઠક ચાલી રહી હતી. આ દરમિયાન અસિત વોરા મુખ્યમંત્રી ઓફિસે પહોંચ્યા હતા. કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને અસિત વોરા વચ્ચે ખાનગી બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સાથેની આ મુલાકાતને લઈ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ છે. 21 ડિસેમ્બરના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પણ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે સીએમ અને હર્ષ સંઘવીએ અધિકારીઓને કડક સૂચના આપીને સૌથી વધુ ગુનેગારોને તાત્કાલિક ઝડપી લીધા છે. પેપર લીક કાંડમાં અસિત વોરા સામે હજુ પુરાવા મળ્યા નથી, મળશે તો પગલા લેવાશે. સરકારે પેપર લીકની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ પ્રકરણમાં જે પણ સંડોવાયેલા હશે તેમની સામે સરકાર માત્ર પોલીસ ફરિયાદ પૂરતી કામગીરી નહીં કરે, પરંતુ દોષિતોને કડકમાં કડક સજા મળે ત્યાં સુધી કાર્યવાહી કરશે. સરકાર પેપર લીક કેસમાં કોઈને નહીં છોડે. રાજ્ય સરકાર કોઈના કહેવાથી કોઈને દૂર નહીં કરે. સરકાર ક્યારેય પણ આવા લોકોને છાવરતા નથી. રાજ્ય સરકાર પારદર્શક રીતે જ પરીક્ષાઓ લે છે. અસિત વોરા પ્રમાણિક રીતે કામ કરે છે.